નામ છે બેન તમારું? ધર્મિષ્ઠા. ધર્મિષ્ઠા બેન, કેમ રોડ ઉપર આવ્યા અત્યારે? અત્યારે મારા ઘરવાળા મેકિંગ ભાડે મેકિંગ જતા રહ્યા ને, ત્યાં નોકરી કરતા હતા, અરે ત્યાં ભાડે રહેતા હતા ત્યાંથી. અચ્છા, એના કારણે. કેટલા ટાઈમથી રોડ ઉપર જો? લગભગ મહિના જેવું થવા આવ્યું. મહિનાથી ક્યાં એટલે? અહીંયા કઈ જગ્યાએ? બહાર રોડ ઉપર સૂતા હતા? હા, ગમે ત્યાં. આટલામાં દુકાને શું આમ શું એ રીતે. અને ખાવા પીવાનું? નાસ્તો કરી લઉં બધું જેમ તે. પછી કોઈ તમારા જેવા હોય તો કોઈ આપી જાય, ટિફિન આપી જાય, ખાવાનું આપી જાય એવી રીતે. અમારા શું એ ચેતનભાઈ કરીને છે ને, અમારા ભાઈનો ફોન અત્યારે આવ્યો, મોટાભાઈ છે આપણા, અને એમને કીધું કે આ રીતના અમારી દુકાન છે અહીંયા, તો સૂતા છે બહાર. એટલે અમે લોકો આવ્યા. અમે લોકો આખા અમદાવાદની અંદર એનજીઓ ચલાવીએ છીએ, સર્વસમત ફાઉન્ડેશન કરીને, કે જે લોકો ઘર વિહોણા હોય, જેના ઘર બહાર રહેતા હોય, એ લોકો માટે ખાવા પીવા રહેવાની સુવિધા મળે. અને જે અત્યારે આશ્રયગૃહ ચાલે છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના, ત્યાં તમારા જેવા લેડીઝો ઘણા રહે છે, તો ત્યાં રહો, સારી જિંદગી જીવો. તમારી ફેમિલી જે બી હોય, તમારી મેટર, એનો કશો વાંધો નહીં, પણ એક સારી જિંદગી જીવો રોડ કરતાં. ત્યાં રહો તમે, તમને ત્યાં ખાવાનું મળશે અને જમવાનું બધું મળશે. તમને એક ટાઈમનું જમવાનું મળશે સવારે 8 થી ને બીજા સવારે તમારે જે બી કામ કરવું હશે કરી શકશો. નાની મોટી રોજગારી મળશે, તો તમારા પગ ઉપર ઊભા થશો. રોડ પર શું એના કરતાં ત્યાં સારું છે? કોર્પોરેશનનું જ છે. તમારા ઘર પરિવારવાળા અત્યારે ક્યાં રહે છે? અત્યારે રહેતા હતા સી કોલોનીમાં રહેતા હતા. હા, એટલે તમને મૂકીને જતા રહ્યા છે? હા. એમને કેટલા ટાઈમથી મૂકીને જાય? મહિનાથી? એક ઘરની બહાર કાઢી દીધા એટલે ઘરવાળા મૂકીને જતા રહ્યા. અચ્છા, તમને ઘરવાળા મૂકીને જતા રહ્યા છે એમ? સવારે દૂધ લેવા જવું એમ કરીને પછી જયા ને ત્યાં આયા જ નહીં વળી. એટલે ઘર તો હશે ને તમારું પોતાનું? અહીંયા પોતાનું ઘર નહીં, ભાડે રહેતા હતા. હા, એ મકાને ખાલી કરી દીધું. અચ્છા, કશો વાંધો નહીં, ચલો અમારી સાથે સારી નવી જિંદગી તમને મળશે, અને સારી રીતે જિંદગી જીવો, અને આગળ તમારા રોજગારી મળશે, પોતાના પગ ઉપર ઊભા રહો. ચલો. બેન જમી લીધું? કેવું લાગે છે અહીંયા આવીને? સારું લાગે. સારું છે ને? હા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત વાડીગ્રામ દરિયાપુર વોર્ડ સખી સંઘ દ્વારા આખી સંસ્થા ચાલે છે, અને એનું આશ્રયગૃહ છે. અમારા જેવા લેડીસો માટેની બાજુમાં અલગ રૂમની વ્યવસ્થા છે, અહીંયા જેન્ટ્સ રહે છે, બરાબર. આવા બે આશ્રયગૃહ ચાલે છે. અહીંના મેનેજર છે જગદીશભાઈ, ને અહીંના મેડમ આપણે છે ટ્રસ્ટી, એટલે બહુ સારું છે. રહેવા ખાવા પીવાની સુવિધા બી સારી છે. એક શું કહેવાય કે તમે લેડીઝ તરીકે રોડ ઉપર રહો એના કરતાં અહીંની સારી સુવિધા છે. એટલે અમારી રિક્વેસ્ટ છે, હવે બીજી વાર ક્યાંય જતા નહીં, આ રીતના માનસિક પરિસ્થિતિ તમારી સુધારીને સારી રીતે રોજગારી મળશે, અમે લોકો પૂરેપૂરી મદદ કરીશું. તમે મેમ એક મહિનાથી બહાર છો, બરાબર, તમારે ફેમિલી બી પ્રોબ્લેમ છે, એટલે એના કરતાં તમે અહીંયા રહો, તમારી માનસિક સ્થિતિ સુધારો. આગળ ફેમિલી કે પ્રોબ્લેમ હશે તો અમે લોકો મદદ કરીશું, અને તમને જોબ વોબ બી અમે અપાઈશું. તમે રહો અહીંયા, સારી જગ્યાએ જોબ અપાઈશું, જોબ કરો, નવી જિંદગી જીવો તમારી. અને સાહેબ છે એ તમને અહીંયા બધા આર્શિકોને મળાઈ દેશે. ફેમિલી જેવું છે અહીંયા માહોલ, એટલે સારી રીતના તો છે ને, બધા પરિવારની જેમ રહે છે, એક પરિવાર હોય ને એવી રીતે. અહીંયા કોઈનો જન્મદિવસ હોય તો ઉજવે, એટલે ફેમિલી તરીકે બધા રહે છે. જન્મદિવસ ઉજવવાનો છે. આવતીકાલે ભાઈનો જન્મદિવસ, એટલે કાલે ઉજવશું. એટલે ડેલી અમે નાના મોટા ફંક્શન કરીએ છીએ, એમાં લોકો અમારી સંસ્થાવાળા બી અહીંયા આવે છે. તમારે જ્યાં કામ કરવા જવું હોય તમે જઈ શકો છો, ગમે ત્યારે જવું હોય જઈ શકો છો, બરાબર. પણ રોડ ઉપર નહીં સુવાનું, સાંજે સુવા માટે અહીંયા આવતું રહેવાનું. અહીંયા આવી કામેથી આવી અહીંયા જમી કરીને આરામથી સૂઈ જવાનું. અહીંયા નાહવા ધોવાની, કપડાં ધોવાની બધી જ સુવિધા અહીંયા છે, બરાબર. એટલે તમારે ક્યાંય કોઈ એક રૂપિયો ક્યાંય ખર્ચવાની જરૂર નથી. આજે તમે બહાર જાઓ, માનો કે દાખલા તરીકે તમે નાહવા માટે ક્યાંક શૌચાલયમાં જાઓ, તો ત્યાં 10 કે 20 રૂપિયા લેશે, બરાબર. અહીંયા તમારે એક રૂપિયો ખર્ચો થવાનો નથી. એટલે તમારે શાંતિથી અહીંયા રહેવાનું,
અને જ્યાં કામ મળે ત્યાં કામ કરીને પાછું અહીંયા આવીને રહી જવાનું, બરાબર? અને અમે પ્રયત્ન કરીશું કે તમારી ફેમિલીમાં કંઈક જો ડિસ્પ્યુટ સુલઝી જતો હોય તો અમે અમારી રીતે પ્રયત્ન કરીશું. તમારી જે બી પ્રોબ્લેમ છે અમે સમજી શકીએ, તમને કેટલી તકલીફ થઈ છે અમે સમજી શકીએ છીએ, અમારથી જે બી થશે અમે તમને મદદ કરશું, તમારા જે બી બનશે તમારા માટે સારું કરશું. અમે સમજી શકીએ છીએ તમે તમારી પ્રોબ્લેમ, અમારથી બનતી કોશિશ તમને. બીજું કે તમારે કેવું છે, તમારે કોઈ મદદની જરૂર હોય તો તમે કહી શકો છો અમને. શું કહેવું છે બોલો? કંઈ કહેવું નહીં, કોઈ કહેશો તો ખબર પડશે અમને, કંઈ કહેવા માગતા હોય તો બી. કહેશો તો રસ્તો નહીં નીકળે, તમે ખોલીને વાત કરશો ને તો દરેક વસ્તુનું નિરાકરણ આવશે. અમે તમારી સમસ્યાનું કદાચ અમે સમાધાન કહ્યું, અમે તમને કંઈક સુઝાવ આપી શકીએ, કંઈક રસ્તો બતાવી શકીએ કે બેન આમ નહીં આમ કરો. બનતી કોશિશ કરશું બેન, તમે અમારું કામ જ આ છે કે રોડ ઉપર જે હોય, જે ઘર બાર વગર હોય, ઘર પરિવારની સમસ્યાના લીધે રોડ ઉપર આવી ગયા, રોડ ઉપરની સ્ત્રીઓ સારી ના લાગે, બેન દીકરીઓ રોડ ઉપર સારી ના લાગે, એના માટે અમે લોકો પહેલો પ્રયાસ એ જ છે કે રોડ ઉપર આખા અમદાવાદની અંદર મને કોઈ સ્ત્રી ના દેખાય, અમારો ટાર્ગેટ એ છે. અને ભવિષ્યમાં આખા અમદાવાદમાં બી અમે ફરીશું, આ રીતના કરીશું તો આ રીતના સેન્ટરો ચાલે છે, સરકારી યોજના ઘણી બધી ચાલે છે, તો ત્યાં રહો સારું લાગે. મિત્રો, આ રીતના અમારે દરેક પરિવાર અને દરેક લોકોની અમે આ રીતના મદદ કરીએ છીએ, અમારા વિડીયો બેક ટુ બેક આવતા રહે છે. તો પ્લીઝ મિત્રો, મારી રિક્વેસ્ટ છે, સોશિયલ મીડિયાના માધ્યમથી અમે તમને રિક્વેસ્ટ કરીએ છીએ કે અમને સપોર્ટ કરતા રહેજો, અને આવા કોઈ ઘર પરિવારના કોઈ બી લોકો મળે એની મદદ કરો. નાની એવી મદદથી કોકની જિંદગીનું પરિવર્તન થઈ શકે છે. પ્લીઝ ફરીથી કહું છું અમારા મિત્રો કે અમારા વિડીયોને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરતા રહેજો. જય હિન્દ, જય ભારત.